खूब सस्ता में मात्र 3 दिवस की अंदर आखू कच्छ केवी रीते फरी शकाय तेनी वात आ वीडियो में आपणे करीशुं। तो कच्छना 3 दिवस प्रवास की शुरुआत आपणे करीशुं भूज थी। पहला दिवसे सवारे भूज थी आपणे जईशुं सफेद रण। भूज थी सफेद रण नो अंतर छे 70-80 किलोमीटर। त्यां पहोंचता अंदाजे 2-2.5 कलाक जेटलो समय थाय छे। सामान्य रीते सफेद रण रात्रिना समय जोवानी मजा आवे छे, कारण के चांदनी रात में जे मीठू होय छे ते चमके छे अने एक अलग प्रकार नजारो तमने जोवा मळे छे। परंतु तमे दिवसे पण सफेद रणनी मुलाकात लई शको छो। दर वर्षे दिवाळीनी आसपास सफेद रणमां रणोत्सवनुं आयोजन थाय छे, ज्यां तमे टेन्टमां पण रोकाई शको छो, जेनुं भाड़ू 5,000 रुपयाथी लई अने 10,000 रुपया सुधीनुं હોય છે। સફેદ રણ જોવા માટે તમારે એક વ્યક્તિ દીઠ 100 રૂપિયાની ફી ચૂકવવી પડે છે। જો તમારી સાથે બાળક હોય તો તેના 50 રૂપિયા ચાર્જ થશે। તો કચ્છ પ્રવાસનો પહેલો દિવસ આપણે માત્ર ને માત્ર સફેદ રણ જોવામાં જ પસાર કર્યો છે। બીજા દિવસે આપણે ભુજથી જઈશું માતાના મઢ। ભુજથી માતાનો મઢ અંદાજે 100 કિલોમીટરના અંતરે આવેલો છે અને ત્યાં પહોંચતા 2-3 કલાક જેટલો સમય થાય છે। માતાના મઢ ખાતે એક સુંદર મજાનું મંદિર આવેલું છે અને તેની આસપાસ ભાવિકોને રહેવા તેમજ જમવાની પણ ખૂબ સારી વ્યવસ્થા છે। મંદિરમાં મા આશાપુરાની 6 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળી સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન છે। માતાની મૂર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઊંચી છે, પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે, વળી તેમની આંખો પણ અનોખી છે। એવું કહેવાય છે કે જેમના ઘરે સંતાન પ્રાપ્તિ ન થતી હોય તેઓ જો સાચા દિલથી મા આશાપુરાની માનતા માને તો તેમના ઘરે પારણું અવશ્ય બંધાય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અવારનવાર માતાના મઢે દર્શન માટે આવતા રહે છે। તો કચ્છ પ્રવાસના બીજા દિવસે માતાના મઢના દર્શન કર્યા બાદ આપણે હવે જવાનું છે કોટેશ્વર। માતાના મઢથી કોટેશ્વર 60 કિલોમીટરના અંતર છે અને ત્યાં 1-1.5 કલાકમાં પહોંચી શકાય છે। કોટેશ્વરની અગાઉ 4 કિલોમીટરના અંતરે નારાયણ સરોવર આવેલું છે। સૌપ્રથમ આપણે તેના દર્શન કરીશું। તો દેશના જે 5 અતિ પવિત્ર સરોવર છે તે પૈકીનું એક સરોવર છે આ નારાયણ સરોવર। પૌરાણિક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી હતી। આથી આ સ્થળને હિન્દુઓ માટે અતિ પવિત્ર માનવામાં આવે છે। આ સ્થળે વૈષ્ણવ સંપ્રદાયના શ્રી ત્રિકમજી, લક્ષ્મીનારાયણ, ગોવર્ધનનાથજી, દ્વારકાનાથ, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો આવેલા છે। નારાયણ સરોવર ખાતે ભાવિકોને જમવા તેમજ રહેવાની ખૂબ સારી સુવિધા છે। અહીંયા તમે વિનામૂલ્યે ભોજન લઈ શકો છો અને ખૂબ ઓછા દરે રાત્રિવાસો કરી શકો છો। નારાયણ સરોવરના દર્શન કર્યા બાદ આપણે હવે જઈશું કોટેશ્વર મંદિરના દર્શને। તો દોસ્તો, અરબ સાગરના કિનારે ભગવાન શિવનું આ અતિ પ્રાચીન મંદિર આવેલું છે। કોટી શિવલિંગોના કારણે આ મંદિર પ્રખ્યાત છે। આ મંદિરની નજીક જ આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે અને ઘણી વખત રાત્રિના સમયે કરાચી શહેરની લાઇટો પણ અહીંયાથી દેખાતી હોવાની એક વાત કહેવામાં આવે છે। એવું કહેવાય છે કે રાવણની ભક્તિ અને તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેને આધ્યાત્મિક શક્તિ ધરાવતું શિવલિંગ ભેટમાં આપ્યું હતું, જેને તે શ્રીલંકા લઈ જઈ રહ્યો હતો। પરંતુ એક ભૂલના કારણે તેણે આ શિવલિંગ અહીંયા સ્થાપિત કરી દીધું અને ત્યારબાદ આ શિવલિંગ અહીંયા જ રહી ગયું અને પછી નિર્માણ થયું આ કોટેશ્વર મહાદેવ મંદિરનું। તો કચ્છ પ્રવાસના બીજા દિવસે આપણે નારાયણ સરોવર ખાતે રાત્રિ નિવાસ કરીશું। કચ્છ પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે આપણે કોટેશ્વર એટલે કે નારાયણ સરોવરથી જઈશું માંડવી શહેર, જે અહીંયાથી 150 કિલોમીટરના અંતરે આવેલું છે। માંડવી શહેર જાણીતું છે પોતાના દરિયાઈ બીચના કારણે। ગુજરાતના 5 જેટલા સુંદર બીચમાં આ માંડવી બીચનો સમાવેશ થાય છે। અહીંયા ઘણી બધી વોટર એક્ટિવિટીઝ પણ થાય છે અને તમે અહીંયા ક્વોલિટી ટાઈમ પણ પસાર કરી શકો છો। માંડવી બીચનો ખૂબસૂરત નજારો તમને સનસેટ એટલે કે સૂર્યાસ્ત સમયે જોવા મળશે। કચ્છની પ્રખ્યાત દાબેલીની શરૂઆત આ માંડવી શહેરથી જ થઈ હતી, જેથી તમે માંડવી શહેરમાં દાબેલીનો સ્વાદ પણ માણી શકો છો। માંડવીનો બીચ જોયા બાદ આપણે હવે જઈશું વિજય વિલાસ પેલેસ જોવા માટે। માંડવી શહેરથી 10 કિલોમીટરના અંતરે આ વિજય વિલાસ પેલેસ આવેલો છે। લાલ રેતાળ પથ્થરોથી બનેલો આ મહેલ એક મુખ્ય ગુંબજ ધરાવે છે, જેની ચોતરફ બંગાળી ગુંબજો, ખૂણામાં મિનારા અને રંગીન કાચની બારીઓ છે। છત પરના ઝરૂખામાંથી આસપાસનો વિસ્તાર દ્રશ્યમાન થાય છે। કચ્છની વૈભવતાના પ્રતીક સમાન વિજય વિલાસ મહેલ કચ્છ જિલ્લાની શાન ગણાય છે। વિજય વિલાસ પેલેસ જોવા માટે 70 રૂપિયાની ટિકિટ તમારે લેવી પડશે। જો તમારી સાથે બાળક હશે તો તેની ટિકિટનો ચાર્જ છે 30 રૂપિયા। હવે આપણે જઈશું માંડવીથી 85 કિલોમીટરના અંતરે આવેલા અંજાર શહેરમાં, કે જ્યાં છે જેસલ તોરલની સમાધિ। આપણી લોકકથાઓ અને લોકગીતોમાં
જેસલ તોરલનો ખૂબ જ ઉલ્લેખ છે. એવું કહેવાય છે કે જેસલ જાડેજા કચ્છના એક લૂંટારા બહારવટીયા હતા, પરંતુ જ્યારથી તેમના જીવનમાં તોરલ સતી આવ્યા ત્યારથી તેમણે પોતાનું જીવન બદલી નાખ્યું અને તેઓ સંત બની ગયા. કચ્છના લોક જીવનમાં જેસલ અને તોરલનું ખૂબ જ મહત્વ છે. આ શહેરમાં આ બંનેની સમાધિ પણ આવેલી છે. એવું કહેવાય છે કે દર વર્ષે આ બંને સમાધિ એકબીજાની નજીક આવતી જાય છે અને જ્યારે આ બંને સમાધિ એકબીજાને સ્પર્શ કરી જશે ત્યારે આ દુનિયાનો નાશ થશે. તો દોસ્તો, કચ્છની 3 દિવસની આ સફર દરમિયાન આપણે સફેદ રણ, માતાનો મઢ, કોટેશ્વર, નારાયણ સરોવર, માંડવીનો બીચ, વિજય વિલાસ પેલેસ અને જેસલ તોરલની સમાધિ જોઈ. જો એક વ્યક્તિ પોતાની રીતે કચ્છની આવી યાત્રા કરવા માગે છે તો તેનો ખર્ચ આવે છે અંદાજે 5,000 રૂપિયા. આમાં ટ્રાવેલિંગનો ખર્ચ પણ આવી ગયો, ભોજનનો ખર્ચ પણ આવી ગયો, ઘણી જગ્યાએ એન્ટ્રી ટિકિટ પણ હોય છે તેનો ખર્ચ પણ આવી ગયો. દોસ્તો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તમે જો યુટ્યુબ પર આ વિડીયો જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવા જ વિડીયો આગળ પણ તમને મળતા રહે. જય જગરવી ગુજરાત, જય હિન્દ.